ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ। મિત્રો, આજે આપણે ત્રીજા લેક્ચરમાં પ્રવેશ કરી રહ્યા છે અને આજે આપણે સંચાલનના કાર્ય વિસ્તારો જે છે એના વિશે ચર્ચા કરીશું। તો સંચાલનના કાર્ય વિસ્તારોને કુલ 4 ભાગમાં વહેંચવામાં આવે છે। 1 માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલન, 2 માનવ સંસાધન સંચાલન, 3 નાણાકીય સંચાલન અને 4 ઉત્પાદન સંચાલન। આ ચારે ચાર કાર્ય વિસ્તારોનો આપણે વિગતવાર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો પ્રથમ મુદ્દો જોઈએ આપણે, માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન। સૌ પ્રથમ આપણે તેનો અર્થ જોઈએ। માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહેવામાં આવે છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે માલ કે સેવાનું ઉત્પાદન ઉત્પાદક કરે અને એનો વપરાશ ગ્રાહક કરે, તો એનો અર્થ એ થાય કે ઉત્પાદકો પાસેથી માલ ઉત્પાદિત થાય ત્યાં સુધી ગ્રાહકો સુધી જે ચીજ વસ્તુને પહોંચાડવામાં આવે છે એ માટે માર્કેટિંગ સંચાલન એટલે કે બજાર સંચાલન કરવામાં આવે છે। પરીક્ષામાં 1 ગુણનો પ્રશ્ન પૂછાય કે બજાર સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે। તો બજાર સંચાલનમાં એટલે કે માર્કેટિંગ સંચાલનમાં વસ્તુ કે નાણાંનો વિનિમય થાય। મિત્રો, આપણે જાણીએ છીએ કે બજારમાં જ્યારે ચીજ વસ્તુ કે સેવાની ખરીદી કરીએ તો આપણે ચીજ વસ્તુ કે સેવા મેળવી અને તેના બદલામાં નાણાં ચૂકવીએ છીએ, જેને આપણે વિનિમય તરીકે ઓળખીએ। આ ઉપરાંત બજાર સંશોધન। મિત્રો, આપણે જાણીએ છીએ કે જુદી જુદી ચીજ વસ્તુ માટે જુદા જુદા બજારો હોય, તો કઈ વસ્તુ માટે કેવા પ્રકારના બજારની જરૂર હોય અથવા આપણી ચીજ વસ્તુ વેચવા માટે કેવા પ્રકારનું બજાર અનુકૂળ આવે, તો એ અંગે સંશોધન કરવું પડે। આ ઉપરાંત વિતરણ વ્યવસ્થાની વાત કરીએ તો કેટલોક માલ જે છે એ જથ્થાબંધ વેચાણ થાય, ત્યારબાદ છૂટક વેચાણ થાય અને ત્યારબાદ એ ગ્રાહક સુધી પહોંચે, તો આ રીતે વિતરણ વ્યવસ્થા કઈ રીતે ગોઠવી વેચાણ વૃદ્ધિ। આપણે જાણીએ છીએ કે દરેક ઉત્પાદકનો મૂળ હેતુ એ નફો પ્રાપ્ત કરવાનો હોય। નફો ક્યારે વધારે પ્રાપ્ત થાય? જ્યારે વેચાણમાં વધારો થાય, તો વેચાણ વૃદ્ધિ, એના પછી માલનો સંગ્રહ અથવા તો વીમો। માલસામાનનું ઉત્પાદન કર્યા પછી એ તરત જ વેચાય નથી જતો, તો એનો ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે, જેનો વીમો પણ ઉતારવામાં આવે છે। તો આ બધી જ બાબતોનો સમાવેશ બજાર સંચાલનમાં કરવામાં આવે છે। હવે આપણે માર્કેટિંગ સંચાલન એટલે કે બજાર સંચાલનના કાર્યોની વાત કરીશું, જેને માર્કેટિંગના 4P તરીકે એને ઓળખવામાં આવે છે। તો એની અંદર A, B, C અને D એમ 4 ભાગમાં આપણે એને વહેંચીશું। હવે 4P કઈ રીતે? તો પેદાશ માટે પ્રોડક્ટ શબ્દ વપરાશે, કિંમત માટે પ્રાઇસ શબ્દ વપરાશે, વિતરણ માટે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન શબ્દ વપરાશે અને અભિવૃદ્ધિ માટે પ્રમોશન શબ્દ વપરાશે। આપણે જોઈએ કે ચારે ચારમાં P શબ્દથી સ્પેલિંગની શરૂઆત થાય છે। તો આપણે બજારીય સંચાલનના કાર્યો જે છે એના વિશે આપણે શરૂઆત કરીએ। તો પેદાશ અંગેનો નિર્ણય, માર્કેટિંગ સંચાલનની અંદર નવી પેદાશનું ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસ અંગેના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો વગેરેનો સમાવેશ થાય છે। મિત્રો, કોઈ પણ ઉત્પાદક હોય એની પાસે 2 વિકલ્પ હોય, એક તો ચાલુ પેદાશ જે છે એમાં કોઈ ફેરફાર કરવો। દાખલા તરીકે આપણે વાત કરીએ કે કીપેડ મોબાઈલમાંથી આપણે એન્ડ્રોઈડ મોબાઈલનું ઉત્પાદન કરીએ, ટચસ્ક્રીનનું ઉત્પાદન કરીએ, તો એ ચાલુ પેદાશનો વિકાસ કહી શકાય। નવી પેદાશનું ઉત્પાદન કોને કહેવાય? તો નવી પેદાશ એવી કે જે અત્યાર સુધી માર્કેટમાં ન આવી હોય, તો પેદાશ અંગેનો જ્યારે ઉત્પાદક નિર્ણય લેતો હોય તો એને વિચારવું પડે કે નવી પેદાશનું ઉત્પાદન કરવું છે કે ચાલુ પેદાશના અંદર વિકાસ કરવો છે। આ ઉપરાંત પેદાશના રૂપ, રંગ, કદ, આકાર અને વજન, છાપ અને પેકિંગ। મિત્રો, આની આપણે ચર્ચા કરીએ તો બાળકો માટે ચીજ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, યુવાનો માટે કરીએ છીએ અથવા વડીલો માટે કરીએ છીએ, તો એના આધારે તેનો રૂપ, રંગ, કદ અને આકાર। દાખલા તરીકે આપણે વાત કરીએ કે લેપટોપનું ઉત્પાદન કરવું હોય તો તેની એક ચોક્કસ એની સાઇઝ હોઈ શકે, એના ઉપરાંત મોબાઈલનું ઉત્પાદન કરવું હોય તો એનો પણ એક ચોક્કસ આપણે એનો આકાર અથવા એનો વજન હોઈ શકે, તો આ અંગેના નિર્ણય લેવા પડે। આ ઉપરાંત સ્ટેશનરીની જ્યારે વસ્તુ હોય તો એની અંદર કાર્ટૂન જે ચિત્રો જે છે એ મૂકીએ તો એવી નોટબુકો જે છે બાળકોમાં સારું આકર્ષણ ઊભું કરે। આ જ ઉપરાંત વોટર બેગ છે અથવા તો નાસ્તાના ડબ્બા જે છે એના માટે પણ આકાર, વજન અને છાપ આ બધી બાબતોનો કાળજી રાખવામાં આવે છે।
આ ઉપરાંત પેકિંગની આપણે વાત કરીએ તો જે સ્થાનિક તમારે વેચાણ કરવાનું હોય તો પ્રમાણમાં તમે સાદું પેકિંગ રાખો તો ચાલે, પરંતુ બહારગામ અથવા વિદેશમાં જો માલ વેચવો હોય તો એનું પેકિંગ ચોક્કસ પ્રકારનું હોવું જોઈએ. તો કાર્ય સંબંધી ખાતરી, જેને આપણે કહીશું ગેરંટી વોરંટી. આ ઉપરાંત વેચાણ પછીની સેવાઓ, દાખલા તરીકે આપણા ઘરે ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુ આપણે ખરીદીએ, એસી છે, વોશિંગ મશીન, તો એને આપણે વેચાણ કર્યા પછી એની ચોક્કસ સમય સર્વિસિંગ આપવી પડે. વાહનોના વેચાણ કર્યા પછી પણ એની ચોક્કસ સર્વિસ આપવી પડે. આ ઉપરાંત પેદાશ વૈવિધ્યકરણ, પ્રોડક્ટ બનાવ્યા પછી એમાં કંઈક ને કંઈક નવા નવા ફેરફાર કરવા પડે. તો આ બધા જે નિર્ણય જે છે એ પેદાશ અંગેના નિર્ણય કહી શકાય. એના પછી આપણે બીજા મુદ્દા તરફ જઈ રહ્યા છે, જેને કિંમત અથવા તો પ્રાઇસ તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી ચીજવસ્તુ વ્યાજબી કિંમતે મળે એવી અપેક્ષા રાખે છે. મિત્રો, વ્યાજબી કિંમત એટલે કેવી? કે જે ઉત્પાદક અને ખરીદનાર બંનેને પરવડે એવી કિંમતને આપણે વ્યાજબી કિંમત કહીએ છીએ. તો હાલમાં જે ગ્રાહકો જે છે એ યોગ્ય ગુણવત્તાવાળી એટલે કે સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુ વ્યાજબી કિંમતે મળે એવી સ્વાભાવિક અપેક્ષા રાખતા હોય છે. તો જ્યારે ચીજ વસ્તુની કિંમત નક્કી કરીએ તો કિંમત અંગેના નિર્ણયમાં એક આવશે વેચાણ નીતિ. જથ્થાબંધ ઉત્પાદન કરવું છે કે છૂટક વેચાણ, તો એના આધારે કિંમત નક્કી થાય. આ ઉપરાંત શાખ નીતિ, શાખ એટલે ક્રેડિટ કહી શકાય, માલ ઉછીનો આપો કે રોકડથી માલ વેચો. આ ઉપરાંત મધ્યસ્થીઓનું કમિશન, મધ્યસ્થી એટલે જથ્થાબંધ વેપારી છે, છૂટક વેપારી છે, દલાલો, આ બધા લોકોને કેટલું કમિશન ચૂકવો એના આધારે ચીજ વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે, વગેરે બાબતો ધ્યાનમાં લઈ શકાય. ત્રીજો મુદ્દો આપણે જોઈ રહ્યા છે, વિતરણ એટલે કે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન. વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ. મિત્રો, આપણે જોઈએ કે અલગ અલગ ઘણી બધી પ્રોડક્ટો એવી છે કે જેમાં કંપની પોતાની જ પ્રોડક્ટ જે છે એ પોતાની દુકાનો દ્વારા વેચાણ કરતી હોય છે. દાખલા તરીકે આપણે બાબા રામદેવ દ્વારા સંચાલિત જે પતંજલિ સ્ટોર્સ જે છે એમાં મુખ્યત્વે આપણને પતંજલિ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓ જે છે એ જ આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અમૂલ પ્રોડક્ટ જે છે એમાં પણ મોટાભાગે એ જે સંસ્થા જે છે એની પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત જથ્થાબંધ વેપારીઓ દ્વારા વેચાણ. ઘણી વખત આપણે જોઈએ કે હોલસેલ માર્કેટમાં આપણે જઈએ તો આપણને છૂટક વસ્તુ ન મળે, એ મોટા જથ્થામાં જ માલ મળે. તો આપણે કઈ રીતે ચીજ વસ્તુ જે છે એનું વેચાણ કરવું છે એ અંગે નિર્ણય લેવાના હોય છે. છૂટક વેપારીઓ દ્વારા એજન્ટો અથવા વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. છૂટક વેપારીઓ જે છે એને પણ આપણે માલનું વેચાણ કરી અને એના દ્વારા ગ્રાહકો સુધી માલ પહોંચતો કરી શકાય. આ ઉપરાંત એજન્ટો જે છે જેને આપણે દલાલો પણ કહી શકાય. આપણે જોઈએ કે શાકભાજી અથવા તો અનાજનું ઉત્પાદન જે છે એને માર્કેટિંગ યાર્ડમાં વેચવામાં આવે અને ત્યાંથી એ માલ બજારમાં આવે છે. વાહન વ્યવહારની વાત કરીએ, આપણે જો દૂર સુધી આપણે માલ સામાન વેચવો હોય તો મોટા વાહનમાં અને લોકલ એરિયામાં જો માલ વેચવો હોય તો નાના વાહનો દ્વારા માલ વેચવામાં આવે છે. આ વિતરણની બાબતો જે છે એ ધંધાના કદ અને વિસ્તાર સાથે જોડાયેલી છે. આનો અર્થ એ થાય, જો ધંધાનું કદ મોટું હોય તો વિતરણ જે છે એ મોટા પાયા પર કરવામાં આવે છે, અને વિસ્તારની વાત કરીએ જો વિસ્તાર નાનો હોય તો નાની નાની વાહનો જે છે એનો ઉપયોગ કરી અને માલ સામાનનું વેચાણ કરવામાં આવે છે. એટલા માટે વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે જોડાયેલી છે એમ કહી શકાય. એના પછી આપણે ચોથા મુદ્દાની વાત કરીશું, આપણે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે પ્રમોશન કહીશું આપણે. તો અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો. મિત્રો, આપણે જાણીએ છીએ હમણાં અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કે કોઈ પણ ઉત્પાદકે હંમેશા વધુ નફાને પ્રાધાન્ય આપતો હોય અને વધુ નફો કરવા માટે એને વેચાણમાં વધારો કરવો જ પડે, અને આ માટે એ અભિવૃદ્ધિની પદ્ધતિનો ઉપયોગ કરતો જોવા મળે છે. હવે અભિવૃદ્ધિમાં શું કઈક બાબતોનો સમાવેશ થશે? એક આવશે માલની જાહેરાત કરવી. મિત્રો, આપણે જાણીએ છીએ કે જુદી જુદી કંપનીઓ જે છે એ અલગ અલગ માધ્યમો દ્વારા એ પોતે જાહેરાતો કરતા જોવા મળે, અલગ અલગ પ્રકારના પેમ્ફલેટ છપાવશે, હોર્ડિંગ છપાવશે, ન્યૂઝપેપરમાં એડ આપશે, પોતાની વાહનો પર એ પણ જાહેરાતો છાપશે. તો આ બધા દ્વારા માલની જાહેરાત દ્વારા એ વેચાણમાં વધારો કરે. આ ઉપરાંત પ્રસિદ્ધિ કરવી. જુદા જુદી સેલિબ્રિટીઝ હોય, ક્રિકેટર્સ છે, મોડલ્સ છે, ફિલ્મ સ્ટાર છે, આ બધા દ્વારા એ પોતાની પ્રોડક્ટ જે છે એનું એ લોકો માર્કેટિંગ કરાવતા જોવા મળે, જેને પ્રસિદ્ધિ કરાવવી આપણે કહી શકાય. સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું. મિત્રો, આપણે જાણીએ છીએ કે રહેણાંક વિસ્તારોમાં જુદા જુદા સેલ્સમેનો દ્વારા ચીજ વસ્તુ જે છે એનું મૌખિક નિદર્શન કરી અને એ ચીજ વસ્તુ સેલ્સમેનો દ્વારા લોકોને ઘરે ઘરે વેચવામાં આવે છે.
આ ઉપરાંત વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. મિત્રો, ઉત્પાદકને વધુ માલ વેચવામાં રસ હોય અને એ માટે એ પોતે ગ્રાહકો અને સાથે વેપારીઓ જે છે એને પણ અલગ અલગ પ્રકારના કમિશન કે પ્રલોભનો દ્વારા પોતાનો માલ વધારે વેચાય એ માટે પોતે પ્રયત્ન કરે છે. આ બધાને અભિવૃદ્ધિની બાબતો આપણે કહી શકાય. મિત્રો, આપણે માર્કેટિંગ સંચાલન અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ બીજા મુદ્દા તરફ આપણે જઈ રહ્યા છે, માનવ સંસાધન સંચાલન, જેને અંગ્રેજીમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે HRM તરીકે આપણે ઓળખીએ છીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ અર્થ. માનવ સંસાધન સંચાલન એટલે ધંધા કે એકમમાં કામ કરતા કર્મચારીનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, વ્યક્તિગત વિકાસ વગેરે જે તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશ્ય સાથે સાંકળીને ધંધાને સફળતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. મિત્રો, આપણે મોટા એકમોની વાત કરીએ તો મોટા એકમની અંદર ક્યારે કર્મચારી વ્યવસ્થા વિભાગ ન હોય ત્યાં આપણે એને HR વિભાગ તરીકે જ આપણે એને ઓળખીએ. કર્મચારી વિભાગ હોય પણ એનું અત્યારે આધુનિક નામ જે છે એ HR વિભાગ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ માનવ સંસાધન સંચાલન વિભાગ જે છે એ કોને કહીશું આપણે? તો કે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ. આપણે જાણીએ છીએ કે કાચા માલની ખરીદી કરવાથી માંડી અને હિસાબ કિતાબ રાખવા સુધીના દરેક કાર્યો માટે અલગ અલગ પ્રકારનું જ્ઞાન, કૌશલ્ય, બુદ્ધિ અને વ્યક્તિગત આવડત જેવી બાબતો જે છે એની જરૂર પડે. તો આવા આવડત ધરાવતા લોકોને પ્રાપ્ત કરવા અને તેઓ ખાસ કરીને આપણે જાણીએ છીએ કે કોઈ પણ કર્મચારી એકમમાં જ્યારે કામ કરે કરવા માટે આવતો હોય તો એ પોતે સારા પગારની અપેક્ષાએ કાર્ય માટે આવતો હોય છે. તો કર્મચારીના ઉદ્દેશને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી અને ધંધાને સફળતાના માર્ગે લઈ જવો, આ પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, બે ગુણનો એક પ્રશ્ન પૂછાય છે કે કર્મચારીઓ એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે, સમજાવો. કોઈ પણ ધંધા કે એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે મેન્ટેનન્સ શબ્દ જે આપણે વાપરીએ છીએ કે કોઈ પણ જે યંત્ર સામગ્રી હોય એની આપણે પૂરતી કાળજી લેવી પડે. જો એને જેટલું પણ આપણે મેન્ટેનન્સ કરીએ તો એ વધારે લાંબો સમય સુધી આપણને ઉપયોગી બને. એમ કોઈ પણ ધંધાકીય એકમની અંદર જમીન, મકાન, મશીનરી અથવા ફર્નિચર આવી મિલકતોનું જતન કરવામાં આવે છે એટલે કે તેની કાળજી લેવામાં આવે છે. એ જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની મૂલ્યવાન મિલકતો છે, આથી તેનું જતન કરવું જરૂરી છે. મિત્રો, આપણે જેમ વાત કરી કે ભાઈ જમીન, મકાન, મશીનરી કે ફર્નિચરનું જતન કરીએ, એ જ રીતે આપણે એકમમાં જે કર્મચારીઓ કામ કરે છે એ કર્મચારીઓ એ એકમની મૂલ્યવાન મિલકત છે. મૂલ્યવાન મિલકતનો અર્થ એ થાય કે આ કર્મચારી જે છે એની પાસે અલગ અલગ પ્રકારની આવડત છે, ક્ષમતાઓ છે. તો જો કર્મચારીને સાચવવામાં આવે તો કર્મચારી આપણને ખૂબ સારા પરિણામો આપે. ધંધા કે એકમની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરેલા કર્મચારીઓ પર છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે મોટાભાગના એકમોમાં જમીન, મકાન, મશીનરી કે ફર્નિચર મોટાભાગે સરખા હોય પણ એ એકમની સફળતા કે નિષ્ફળતાનો આધાર જે છે એ એકમમાં કામ કરેલા કર્મચારીઓ પર છે. કર્મચારી જેટલો નિષ્ઠાવાન હોય, વફાદાર હોય, જેટલો બુદ્ધિ, જ્ઞાન અને કૌશલ્ય, સારી નિર્ણય ક્ષમતા ધરાવતો હોય તો એવો કર્મચારી જે છે એ ધંધાને સફળતાના માર્ગે લઈ જાય છે. કર્મચારીની જરૂરિયાતો સંતોષવામાં આવે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કર્મચારી મુખ્યત્વે એકમમાં આવક પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી આવતો હોય છે તો એકમે તેની આ જરૂરિયાત સંતોષવી જોઈએ. તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે. યોગ્ય વાતાવરણ પૂરું પાડવું એટલે શું? તો કર્મચારી જે સ્થળે કામ કરતો હોય એ કાર્યસ્થળે યોગ્ય હવા ઉજાસ હોય, સેનિટેશનની સુવિધા હોય, એના ઉપરાંત યોગ્ય પોશાક પણ પૂરો પાડવામાં આવે. આ ઉપરાંત તેને કેન્ટીનની સુવિધા વગેરે સુવિધા કાર્યસ્થળે પૂરી પાડવામાં આવે તો એને યોગ્ય વાતાવરણ કહેવાય. તો યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા તેની યોગ્ય કાળજી લેવામાં આવે. કાળજી લેવાનો મતલબ એ થાય કે કર્મચારી સારું કામ કરે તો એને યોગ્ય પ્રોત્સાહનો પણ મળવા જોઈએ. તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક ધ્યેય સિદ્ધ કરી શકે છે. મિત્રો, આનો અર્થ એ થાય કે જો કર્મચારીને સાચવવામાં આવે તો કર્મચારી એ પોતે ધંધાને તેના ઉદ્દેશો સિદ્ધ કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે. હવે આપણે કર્મચારી સંસાધન એટલે કે માનવ સંસાધન સંચાલન જે છે એના લક્ષણોની ચર્ચા કરીશું, જેને બીજા અર્થમાં આપણે લાક્ષણિકતાઓ તરીકે પણ ઓળખીએ. પહેલું, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીની ભરતી, તાલીમ, બઢતી અને દોરડીનો સમાવેશ થાય છે.
मित्रों मानव संसाधन संचालन ने बीजा अर्थ में अपने कर्मचारी संचालन तरीके पण ओळखीए जेनी अंदर कर्मचारी नी भर्ती करवी। अपने जाणी छे के दरेक कार्य माटे अलग अलग लायकात के योग्यता धरावता कर्मचारी नी जरूर पड़े। तो सौ प्रथम कर्मचारी नी एकम में भर्ती थाय, त्यारबाद कर्मचारी नी योग्य पसंदगी कसोटी द्वारा पसंदगी करवामां आवे छे अने त्यारबाद एकम ए कर्मचारी ने तालीम आपशे। तालीम आप्या पछी कर्मचारी ज्यारे एकम में कार्य करवानी शुरुआत करे तो समयांतरे तेने बढ़ती पण आपवामां आवे छे। आ उपरांत जरूर पड़े तेने दोरणी पण आपवामां आवे छे। आ बधा ज कार्यनो समावेश मानव संसाधन संचालन में थाय छे। बीजो वाक्य छे, मानव संसाधन संचालन में कर्मचारी व्यक्तिगत ध्येय ने सांकळी ने कंपनी ध्येय ने सिद्ध करवामां आवे छे। मित्रों कर्मचारी जे छे ए मुख्यत्वे आवक प्राप्त करवाना अने आवक वधारना उद्देश्यथी एकम साथे जोड़ाय छे। ज्यारे एकम ने वधु नफामां रस छे तो अहींया व्यक्तिना ध्येयने एटले के कर्मचारीना ध्येयने कंपनीना ध्येय साथे सिद्ध करवानुं कार्य मानव संसाधन संचालन द्वारा करवामां आवे छे। त्रीजो वाक्य छे, मानव संसाधन संचालन मूलभूत कार्य कर्मचारी ने एक अमूल्य मिलकत समझीने तेनो संचालन करवानो छे। आपणे हमणां चर्चा करी HRM ह्यूमन रिसोर्स मैनेजमेंट मानव संसाधन संचालन एनो मूल कार्य शुं छे तो के कर्मचारी ए एकमनी सजीव मूल्यवान मिलकत छे अने ए माटे कर्मचारी जे छे एने सारी रीते साचवानुं कार्य कर्मचारी योग्य उपयोग करवानुं कार्य मानव संसाधन संचालन करे छे। चौथो वाक्य जोईए तो कर्मचारी ने योग्य तालीम आपी तेना विकास माटे योग्य कार्यवाही करवामां आवे छे। मित्रों कर्म समय समय परिवर्तन आवता जता होय, यंत्रो होय, टेक्नोलॉजी होय, उत्पादन पद्धति होय, त्यारबाद मार्केटिंग पद्धति होय, तो ज्यारे ज्यारे समय अनुसार फेरफार थता जाय ए प्रमाणे कर्मचारी जे छे एने पण योग्य तालीम आपवी जोईए जेथी कर्मचारीनो पण विकास थाय अने ए कर्मचारी एकमना विकास माटे पण खूब उपयोगी बनी शके। पांचमो मुद्दो जोईए आपणे, कर्मचारीनी कामगीरीनुं मूल्यांकन करी तेमनुं योग्य स्थान निश्चित करवानुं काम मानव संसाधन संचालन द्वारा करवामां आवे छे। मित्रों कर्मचारी ज्यारे एकममां सारी रीते ए पोताना कार्यने पार पाडतो होय, एनी योग्य निर्णय क्षमता होय, एनामां कार्यक्षमता सारी होय तो आवा कर्मचारीओ जे छे एने बढ़ती आपवानुं कार्य जे छे ए पण मानव संसाधन संचालन द्वारा करवामां आवे छे। छठ्ठुं वाक्य, योग्य संचालनथी कर्मचारीनो ફેરબદલી દરનો દર ઘટાડી શકાય। મિત્રો ફેરબદલી દર કોને કહીશું આપણે, તો કર્મચારી જે છે એ એકમ છોડી અન્ય એકમમાં જતો રહેશે તો એને આપણે ફેરબદલી દર કહીશું। જો તમે માનવ સંસાધન સંચાલનના કાર્ય દ્વારા કર્મચારી જે છે એને યોગ્ય રીતે આપણે સાચવે, એને સૌ પ્રથમ આપણે એને તાલીમ આપીએ, એની કાર્યક્ષમતાનો વિકાસ કરીએ, એની આવડતમાં વધારો કરીએ અને જરૂર પડે એને બઢતી આપીએ, આ બધા દ્વારા કર્મચારી જે છે એને આપણે જો યોગ્ય રીતે સંતોષ આપીશું તો કર્મચારી એકમ છોડી અને જવાનું ક્યારે પસંદ નહીં કરે અને આ રીતે કર્મચારીની ફેરબદલીનો દર ઘટાડી શકાય। સાતમો નંબર જોઈએ આપણે, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડી તેમના જુસ્સા અને કાર્યક્ષમતામાં વધારો કરી શકાય। મિત્રો કર્મચારીનો ઉત્સાહ એકમમાં સતત જળવાઈ રહે એ જોવાનું કામ માનવ સંસાધન સંચાલનનું છે અને આ માટે અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે એને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં જે એનું કાર્યસ્થળ છે ત્યાં એના ઉપરી અધિકારીઓ દ્વારા તેના સહકર્મચારીઓ દ્વારા જ્યારે કર્મચારીને યોગ્ય પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તેનાથી કર્મચારીનો જુસ્સો અને કાર્યક્ષમતા વધે છે અને આ કાર્ય માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવે છે। હવે આપણે માનવ સંસાધન સંચાલનનું મહત્વ એ આપણે જોઈશું। તો પહેલું વાક્ય જે છે, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે। મિત્રો આપણે હમણાં ચર્ચા કરી એ પ્રમાણે કે કર્મચારીની તેની યોગ્યતા લાયકાત મુજબ એની પસંદગી થાય, પસંદગી થયા પછી એને જરૂરિયાત મુજબ તાલીમ આપવામાં આવે। સ્વાભાવિક છે કે તાલીમ આપવામાં આવે તો એને કારણે તેની કાર્યક્ષમતામાં વધારો થાય। બીજું વાક્ય આપણે જોઈએ તો એકમની નફાકારકતામાં વધારો થાય। યોગ્યતા મુજબ કર્મચારીને તેનો કાર્યની સોંપણી થાય તો આનાથી ઉત્પાદકતામાં વધારો થાય અને ઉત્પાદકતા વધે તો નફાકારકતામાં પણ વધારો થાય। ત્રીજું વાક્ય છે, એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે। તો દરેક વ્યક્તિને તેની યોગ્યતા મુજબ લાયકાત મુજબ કાર્ય સોંપવામાં આવે, કર્મચારી ખૂબ કાળજીપૂર્વક ઉત્પાદન કરે અને ઉત્પાદન ગુણવત્તાવાળું બને અને એને કારણે સારા ઉત્પાદનને કારણે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે। આ ઉપરાંત ઉત્પાદનની ઊંચી ગુણવત્તા જળવાય, ધંધાકીય એકમ જે છે એ ચોક્કસ પ્રકારના ઉત્પાદન અંગેના માપદંડો ઘડે છે જેની તાલીમ કર્મચારીને આપવામાં આવે છે અને આના દ્વારા ઉત્પાદનની ઊંચી ગુણવત્તા જાળવી શકાય છે।
પાંચમો નંબર આપણે જોઈએ કર્મચારીમાં સુખ ભાવનાનો વિકાસ થાય છે. તો અહીંયા માનવ સંસાધન સંચાલન કર્મચારીઓ જે છે એને એક જૂથ તરીકે એમનો વિકાસ કરે છે, એ લોકોને એક સાથે તાલીમ આપે છે અને બધા જ કર્મચારીઓ જે છે એક ટીમ તરીકે કામ કરે છે અને એ દ્વારા ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ થાય એ માટે પ્રયત્ન કરે છે. છઠ્ઠો વાક્ય આપણે જોઈએ, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. મિત્રો, જ્યારે આપણે કાર્યની સોંપણી કરીએ ત્યારે દરેક કર્મચારીને તેની યોગ્યતાના લાયકાત મુજબ કાર્ય સોંપવામાં આવે. દરેક કર્મચારી પોતાને સોંપાયેલું કાર્ય યોગ્ય રીતે થાય, જમીન મૂડી શ્રમ આ દરેકનો યોગ્ય ઉપયોગ થાય એ માટે પોતે પ્રયત્ન કરતો હોય અને આને કારણે દરેક પ્રકારના સાધનોનો સારામાં સારો ઉપયોગ કરી શકાય. સાતમો નંબર જોઈશું આપણે, કર્મચારીની ફેરબદલી દરમાં ઘટાડો થાય. મિત્રો, આપણે જાણીએ છીએ કે સંતુષ્ટ કર્મચારી જે છે એ ક્યારે એકમ છોડીને ન જાય. કર્મચારીને તાલીમ મળે, કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય, એની આવકમાં વધારો થાય, એને બઢતી દ્વારા પ્રમોશન મળે, તો આવો એકમ છોડીને કર્મચારી ક્યારેય જવાનું પસંદ ન કરે અને માટે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય. આઠમું વાક્ય આપણે જોઈએ તો કર્મચારીના સંતોષમાં વધારો થાય. જ્યાં તાલીમ દ્વારા કર્મચારીની કાર્યક્ષમતા વધે, એના કાર્યની યોગ્ય કદર કરવામાં આવે, એની આવકમાં વધારો થાય, માન સન્માનમાં વધારો થાય, તો આવા એકમમાં કર્મચારી સંતોષપૂર્વક કાર્ય કરે છે. નવમું વાક્ય જોઈએ આપણે, કર્મચારીઓને કાર્ય સંતોષ મળે છે જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ જળવાય છે. મિત્રો, ઔદ્યોગિક શાંતિ કોને કહીએ? તો ઉદ્યોગોની અંદર ક્યારેય હડતાલ અથવા તાળાબંધી જેવી ઘટના ન બને એને ઔદ્યોગિક શાંતિ કહેવાય. તો જે એકમની અંદર કર્મચારીની પૂરતી કાળજી લેવાતી હોય, એની આવડત જે છે એની કદર કરવામાં આવતી હોય, એને યોગ્ય માન સન્માન મળતું હોય, એને સારી આવક પ્રાપ્ત થતી હોય, તો આવા સંતુષ્ટ કર્મચારીઓ જે છે એ ક્યારે ઉદ્યોગોમાં અશાંતિ ઊભી ન કરે અને આને કારણે કર્મચારીને કાર્ય સંતોષ મળવાને કારણે ઉદ્યોગોમાં શાંતિનું વાતાવરણ જળવાય છે. મિત્રો, આપણે ત્રીજું સંચાલકીય કાર્ય જે છે એના તરફ આપણે જઈ રહ્યા છીએ, તો નાણાકીય સંચાલન જેને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તરીકે આપણે ઓળખીશું. તો પહેલા જોઈશું આપણે તેનો અર્થ. નાણાકીય સંચાલન એટલે નાણા કાર્યનું સંચાલન. મિત્રો, આપણે ટોપિકના નામ પ્રમાણે જોઈએ કે ભાઈ નાણાકીય એટલે નાણાંની બાબતો, તો નાણાકીય સંચાલન એટલે નાણા કાર્યનું સંચાલન, નાણા કાર્ય એટલે નાણાં મેળવવાનું કાર્ય, નાણાંનો ઉપયોગ કરવાનો અને આવક ફાળવણીનું કાર્ય. મિત્રો, આપણે જોઈએ છે કે ભાઈ દરેક ધંધાકીય એકમને ડગલે ને પગલે નાણાંની જરૂર પડે. તો નાણાકીય કાર્ય શું છે? તો પહેલામાં પહેલા ધંધાકીય એકમ માટે ટૂંકા કે લાંબા ગાળા માટે નાણાં પ્રાપ્ત કરવા, તો નાણાં પ્રાપ્ત કરવા માટે પણ અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો હોય, તો એનો એ નાણાં કઈ રીતે આપણને કઈ શરતો મળશે તેનો અભ્યાસ કરી નાણાં મેળવવા. નાણાં મળી ગયા પછી જુદા જુદા વિભાગો માટે એ નાણાંની આપણે ફાળવણી કરવી પડે, એટલે કે નાણાંનો ઉપયોગ કરવો પડે. જ્યારે ઉત્પાદન કાર્ય થાય, બજારમાં માલ વેચાય અને એકમની અંદર આવક પ્રાપ્ત થાય, એ પછી એ આવકને ફાળવણીનું કાર્ય, મતલબ નાણાંની આવક થાય ત્યારથી નાણાંનો ઉપયોગ થાય અને આવકની ફાળવણીનું કાર્ય એટલે નાણાકીય સંચાલન. હવે બે ગુણનું વિધાન આપણે ચર્ચા કરીશું. તો ધંધાકીય એકમમાં નાણો એ જીવનદાતા રક્ત સમાન છે. વિધાન સમજાવો. માનવ શરીરમાં રક્તનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ ધંધામાં નાણાંનું છે. મિત્રો, આનો અર્થ એ થાય કે આપણા શરીરમાં રક્ત વગર ન ચાલે અને એની માત્રા પણ યોગ્ય હોય, વધારે પણ નહીં અને ઓછું પણ નહીં. તો એ જ રીતે ધંધો જે છે એમાં પણ યોગ્ય પ્રમાણમાં નાણાં હોવા જરૂરી છે અને એટલા માટે માનવ શરીરમાં જેટલું મહત્વ રક્તનું છે એટલું જ મહત્વ ધંધામાં નાણાંનું છે. ધંધાની સ્થાપનાથી માંડી વિકાસ કે વિસ્તરણ કરવા માટે નાણાંની જરૂર પડે છે. મિત્રો, આપણે ધંધાની સ્થાપના કરવાનો વિચાર કરીએ ત્યારથી જમીનની ખરીદી કરવી હોય, યંત્રોની ખરીદી કરવી હોય, કાચા માલની ખરીદી કરવી હોય, કર્મચારીની ભરતી કરવી હોય, જાહેરાત કરવી હોય, તો આ દરેકે દરેક બાબતો માટે નાણાંની જરૂર પડે. ચાલો ધંધાનો વિકાસ કરવો હોય, વિસ્તાર કરવો હોય, તો પણ નાણા વગર થઈ શકતો નથી અને એટલા માટે વિકાસ કે વિસ્તરણ માટે પણ નાણાં જરૂરી છે. આ ઉપરાંત ધંધાકીય એકમમાં મિલકત, કાચો માલ, ટેકનોલોજીની ખરીદી માટે નાણાં જરૂરી છે. જ્યારે કોઈ યંત્રો ખરીદવાના હોય, કોઈ સાધનો કે વાહનો ખરીદવાના હોય, ફર્નિચર ખરીદવાનું હોય, કાચા માલની ખરીદી કરવાની હોય, તો પણ નાણાંની જરૂર છે અને એટલા માટે નાણું એ ખૂબ જરૂરી છે. આમ ધંધાકીય એકમમાં નાણાંનું ખૂબ જ મહત્વ હોવાથી નાણું એ જીવનદાતા રક્ત સમાન કહી શકાય. હવે આપણે વાત કરીશું નાણાકીય સંચાલનના કાર્યો. પહેલું કાર્ય જોઈશું નાણાંની જરૂરિયાતો અંદાજવી.
મિત્રો, આપણે જાણીએ છીએ કે ધંધામાં ટૂંકા કે લાંબા ગાળા માટે એકમને નાણાંની જરૂર પડે, તો કયા સમય માટે ક્યારે કેટલા નાણાંની જરૂરિયાત થશે અથવા કુલ નાણાંની કેટલી આવશ્યકતા રહેશે, તો એનો પહેલા અંદાજ મૂકવો પડે. તો પહેલું કાર્ય નાણાંની જરૂરિયાત અંદાજવી. આવું જ એક બીજું કાર્ય છે સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. મિત્રો, આપણે જાણીએ છીએ કે કેટલીક વખત યંત્રો કે જમીનની ખરીદી કરવી હોય તો લાંબા ગાળા માટે નાણાંની જરૂર પડે, જ્યારે આપણે જાહેરાત અથવા તો કર્મચારીના પગાર માટે ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે. તો આ સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું પડે કે ક્યારે કેટલા સમય માટે કેટલા નાણાંની જરૂર પડશે. એના પછી ત્રીજો નંબર જે છે એ અંદાજપત્ર બનાવો. અંદાજપત્રને મિત્રો આપણે બજેટ તરીકે ઓળખીએ. દરેક વિભાગ માટે વધારે ઓછા નાણાંની જરૂર પડે, પણ કયા વિભાગને ક્યારે કેટલા નાણાં જોઈશે એનો અંદાજિત એક અનુમાન એ આપણી પાસે હોવું જરૂરી છે. અને એટલા માટે નાણાકીય સંચાલન જે છે એનું ત્રીજું કાર્ય છે અંદાજપત્ર બનાવવું. ચોથું કાર્ય જોઈએ, આવકની ફાળવણી કરવી. મિત્રો, માલનું વિતરણ થઈ ગયા પછી જે આવક પ્રાપ્ત થાય તો એ આવક જે છે એ કયા વિભાગમાં કેટલા ફાળવવા, શેરહોલ્ડરને કેટલી આપણે ડિવિડન્ડની ફાળવણી કરવી, બેંકને કેટલી લોન ચૂકવવી, કર્મચારીને કેટલું બોનસ આપવું, આ ઉપરાંત નફાનું પુનઃરોકાણ કેટલું કરવું, અનામત ખાતે કેટલા નાણાં લઈ જવા, તો આ આવકની ફાળવણીનું કાર્ય પણ નાણાકીય સંચાલન દ્વારા કરવામાં આવે છે. એના ઉપરાંત નાણાંના પ્રાપ્તિ સ્થાન પસંદ કરવા. મિત્રો, આપણને અલગ અલગ સમય માટે અલગ અલગ શરતોએ અલગ અલગ પ્રાપ્તિ સ્થાનોમાંથી નાણાં મળે, તો કેટલા સમય માટે નાણાંની જરૂર છે, એના પર કેટલો ખર્ચ થશે, તો આ દરેક બાબતોનો અભ્યાસ કર્યા બાદ ક્યાંથી આપણે નાણાં પ્રાપ્ત કરવા, એવા નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. ત્યારબાદ નાણાં મેળવવા માટે કાર્યવાહી કરવી. માનો કે આપણે શેરબજારમાંથી નાણાં પ્રાપ્ત કરવા હોય તો આપણે કંપનીની આપણે સ્થાપના કરી અને કંપનીની આપણે નોંધણી પણ કરાવવી પડે. આ ઉપરાંત શેરબજારમાં પણ નોંધણી કરાવવી પડે. આ ઉપરાંત બેંક પાસેથી જો આપણે નાણાંની જરૂર હોય તો બેંકને આપણે પ્રોજેક્ટ રિપોર્ટ અથવા અન્ય પુરાવા આપવા પડે. તો નાણાં મેળવવા માટે જે તે કાર્યવાહી આપણે કરવી પડે. મેળવેલ નાણાંનો યોગ્ય ઉપયોગ થાય એ જોવું. મિત્રો, નાણાં તો આપણને પ્રાપ્ત થઈ જાય, પણ આ નાણાં જે બાબતો માટે આપણે પ્રાપ્ત કર્યા હોય એ જ બાબતો માટે એ નાણાંનો ઉપયોગ થવો એ પણ અત્યંત જરૂરી છે. તો એ માટે મેળવેલા નાણાંનો ઉપયોગ થાય એ જોવાનું કાર્ય પણ નાણાકીય સંચાલન દ્વારા કરવામાં આવે છે. નાણાકીય નીતિ નક્કી કરવી. મિત્રો, આપણે હમણાં ચર્ચા કરી કે નાણાકીય નીતિ એટલે શું, કેટલી આવક થશે અને કેટલો ખર્ચ થશે, કેટલા અનામત ખાતે લઈ જવા, એના ઉપરાંત નફાનું પુનઃરોકાણ કેટલું કરવું. તો આ બધી જ બાબતો અંગેની ચોક્કસ નીતિ એ નાણાકીય સંચાલન દ્વારા નક્કી કરવામાં આવે છે. કરવેરાનું આયોજન કરો. સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના કરવેરા જે ધંધા કે એકમે ભરવાના થતા હોય તો એનું આયોજન કરવું પડે કે કયા સમય કેટલા કરવેરા જે છે એ આપણે ચોક્કસપણે ભરવાના થશે. તો એનું પણ યોગ્ય આયોજન થવું જરૂરી છે. એના પછી અસ્કયામતો એટલે કે મિલકતોની વ્યવસ્થા કરવી. મિત્રો, મિલકતો જે છે એ સંકટ સમયનું સાધન કહી શકાય. તો આ મિલકતો જે છે એ આપણને ભવિષ્યમાં ક્યારેક નાણાકીય બાબતોમાં મુશ્કેલીનો હોય, ધંધાકીય કામ જ્યારે મુશ્કેલીનો સામનો કરવો હોય, તો આવી મિલકતો જે છે આપણને ઉપયોગી થાય. તો આ માટે મિલકતોની પણ વ્યવસ્થા કરવાનું કાર્ય એ નાણાકીય સંચાલન દ્વારા કરવામાં આવે છે. મિત્રો, આપણે અત્યારે હાલમાં સંચાલકીય કાર્યો જે છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે, જેમાં ત્રણ મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો. એક, બજાર પ્રક્રિયા સંચાલન; બીજો, માનવ સંસાધન સંચાલન; અને ત્રીજો, નાણાકીય સંચાલન. હવે આજના લેક્ચરનો ચોથો અને છેલ્લો મુદ્દો આપણે જોઈ રહ્યા છે, ઉત્પાદન સંચાલન. અંગ્રેજીમાં તેને પ્રોડક્શન મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે તેનો અર્થ જોઈએ. ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. તો સૌ પ્રથમ વાત કરીએ આપણે ઉત્પાદન કરવાની વાત. તો ઉત્પાદન કયું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, તો પહેલા ઉત્પાદનનું આયોજન કરવું, ત્યાર પછી કાર્યક્રમ નક્કી કરો. કયું કાર્ય ક્યારે થશે, કામને આપણે સરળતા માટે જુદા જુદા વિભાગમાં વહેંચીએ તો દરેક વિભાગ વચ્ચે યોગ્ય સંકલન જળવાય, ઉપરી અધિકારી પોતાના તાબેદારોને અને સહકર્મચારીઓને દોરણી આપે અને તેના પર અંકુશ રાખે, આ સમગ્ર પ્રક્રિયાનો સમાવેશ ઉત્પાદન સંચાલનમાં કરવામાં આવે છે. બીજી એક વ્યાખ્યા આપણે જોઈએ તો કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન પર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવવી એટલે ઉત્પાદન. મિત્રો, આપણે જાણીએ છીએ કે કુદરત આપણને જે ચીજવસ્તુ આપે છે એનો ડાયરેક્ટ આપણે ઉપયોગ કરતા નથી, તેના પર માનવ પ્રયત્ન કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઘેર ફર્નિચરનો જે ઉપયોગ કરતા હોય એ લાકડામાંથી બને, તો લાકડો પ્રત્યક્ષ રીતે આપણને ઉપયોગ
કરી શકતા નથી, પરંતુ તેના પર માનવી એ પ્રક્રિયા કરે, પ્રયાસ કરે અને એ વસ્તુ જે છે એને વપરાશને યોગ્ય બનાવવામાં આવે છે. તો કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન પર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવી એટલે ઉત્પાદન. ત્યારબાદ ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુ અને સેવાઓનું સર્જન કરે છે. હમણાં આપણે જે ઉદાહરણ લીધું કે લાકડું જે છે એ પ્રત્યક્ષ રીતે ગ્રાહકને સંતોષ ન આપે, ગ્રાહકની જરૂરિયાતો ન સંતોષે, પણ જો એમાંથી યોગ્ય ફર્નિચર બનાવવામાં આવે તો ચોક્કસપણે એ ગ્રાહકની જરૂરિયાતોને સંતોષે. અને એ રીતે ઉત્પાદન સંચાલનનું કાર્ય શું છે તો કે ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુ કે સેવાનું સર્જન કરે છે. હવે આપણે એના કાર્યો જે છે એની ચર્ચા કરી રહ્યા છે. ઉત્પાદન સંચાલનના કાર્યો, પહેલું ઉત્પાદન આયોજન કરવું. મિત્રો, કઈ રીતે ઉત્પાદન જે છે એનું આયોજન કરવું એટલે શું, તો કઈ વસ્તુ ઉત્પાદન કરવી, ક્યારે કરવી, કેટલા સમય પછી એની ડિમાન્ડ હશે, તો એના અગાઉથી કઈ રીતે આપણે ઉત્પાદન કરવું આ અંગેનું આયોજન ઉત્પાદન સંચાલન દ્વારા કરવામાં આવે છે. બીજું વાક્ય આપણે જોઈએ તો ઉત્પાદન સંશોધન કરવું. આપણે હમણાં ચર્ચા થોડી વાર પહેલાં કરી કે સમય એ પરિવર્તનશીલ છે અને એટલા માટે ઉત્પાદનની અંદર પણ ઘણી વખત એવું બનતું હોય કે યંત્રો, ટેકનોલોજી, સાધનો અને લોકોની રૂચિમાં પણ પરિવર્તન આવતું જાય એ પ્રમાણે ઉત્પાદનમાં પણ ફેરફાર કરવામાં આવે છે. તો આને ઉત્પાદન સંશોધન કહી શકાય. વસ્તુ વિકાસ કરો. જે ચીજ વસ્તુ આપણે બનાવી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે ફેરફાર કરતો જવું પડે. કેમ? તો કે એકની એક ચીજ વસ્તુ જે છે એ વાપરવાથી ગ્રાહકોને અરુચિ થવાની સંભાવના રહી અને માટે વસ્તુમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે ફેરફાર કરતા હોઈએ છીએ. આ ઉપરાંત ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી. હવે સમય જે છે એ ઝડપી છે, ગતિશીલ છે, તો સમયની સાથે તાલ મિલાવવા માટે એકમની અંદર યંત્રો કે ટેકનોલોજી જે છે એમાં પણ સમય સમય પરિવર્તન કરવા પડે અને આધુનિક સમયને અનુરૂપ યંત્રો કે ટેકનોલોજી જે છે એની યોગ્ય પસંદગી થવી જોઈએ. ધંધાના સ્થાનની પસંદગી અને વિન્યાસનો નિર્ણય કરો. મિત્રો, પહેલાં આપણે ધંધાના સ્થાન વિશે વાત કરીએ તો ધંધાના સ્થાનની પસંદગી હંમેશા એવી રીતે કરવી જોઈએ જ્યાંથી સરળતાથી કાચો માલ મળે અને તૈયાર માલ માટે નજીકમાં જ બજાર મળી શકે. આ રીતે ધંધાના સ્થાનની પસંદગી કરવી. અને બીજો શબ્દ છે વિન્યાસનો નિર્ણય કરો. વિન્યાસ કોને કહીશું મિત્રો? તો યંત્રોની ગોઠવણીને આપણે વિન્યાસ તરીકે ઓળખીએ. એકમની અંદર યંત્રોની ગોઠવણી એવી રીતે કરવાની કે જેથી કર્મચારીઓ જે છે એ લોકોનો સમય શક્તિનો બચાવ થાય અને એમને થાક પણ ઓછો લાગે. તો ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ આપણે યંત્રોની ગોઠવણી કરીએ તો કર્મચારીનો સમય અને સમયનો બચાવ થાય અને એ લોકોને થાક પણ ઓછો લાગે. આ ઉપરાંત માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ પ્રાપ્ત કરો. ઉત્પાદન માટે આપણે કેટલી માલ સામગ્રીની જરૂર પડશે, કેટલા સાધનોની જરૂર પડશે એ જરૂરિયાતનો અંદાજ પ્રાપ્ત કરી એવી ચીજવસ્તુ આપણે મેળવી રાખવી જેથી ઉત્પાદન કાર્ય અમલમાં આવે એ વખતે આપણે ચીજવસ્તુ વગર આપણે મુશ્કેલી ન અનુભવીએ. એના પછી જોઈશું ઉત્પાદન અંકુશ રાખો. મિત્રો, આપણે જાણીએ છીએ કે બજારમાં જ્યારે આપણી ચીજવસ્તુઓ વેચાવાની શરૂઆત થાય તો ગ્રાહકોને સતતપણે એની જરૂરિયાત હોય તો એ માટે ઉત્પાદન પણ સતતપણે થવું શું છે, જરૂરી. અને એટલા માટે ઉત્પાદન અંકુશ રાખવાનું કાર્ય ઉત્પાદન સંચાલનમાં કરવામાં આવે છે. આ ઉપરાંત ગુણવત્તા અંકુશ જાળવો. મિત્રો, ધંધાકીય એકમની અંદર ઉત્પાદન સંચાલનમાં સૌથી મહત્વની બાબત છે વસ્તુની ગુણવત્તા જાળવી. જ્યારે આપણે બજારમાં આપણી નવી પ્રોડક્ટ લોન્ચ કરીએ અને શરૂઆતમાં આપણે સારી ગુણવત્તા જાળવીએ અને સમય જતાં જો ગુણવત્તામાં ઘટાડો થાય તો લોકોનો આપણા પરનો વિશ્વાસ એ ગુમાવે છે અને એને કારણે ચીજ વસ્તુનું વેચાણ ઘટે તો એકમને નુકસાન પણ ભોગવવું પડે. તો માટે એકમની અંદર એક સરખી ગુણવત્તા જળવાય એ જોવાનું કામ ઉત્પાદન સંચાલન દ્વારા કરવામાં આવે છે. ખર્ચ અને પડતર અંકુશ તેમજ ઉત્પાદકતા જાળવવી. મિત્રો, નફો યોગ્ય પ્રમાણમાં પ્રાપ્ત કરવા માટે ચીજ વસ્તુ અમુક ચોક્કસ કિંમતે વેચાવી જરૂરી છે. આ માટે ઉત્પાદન ખર્ચ જે છે અને ઉત્પાદન પડતર બંને અંકુશમાં રહેવા જોઈએ. જો બંને અંકુશમાં રહેશે તો એકમ યોગ્યપણે નફો પ્રાપ્ત કરી શકશે. ઉત્પાદનમાં વૈવિધ્યકરણ દાખલ કરવું. બજારની અંદર સતતપણે હરીફાઈનો સામનો થતો હોય, દરેક કંપની નવી નવી પ્રોડક્ટ બજારમાં લોન્ચ કરતી હોય તો એ પ્રમાણે આપણે પણ આપણા ઉત્પાદનમાં સમય અને સંજોગો અનુસાર વૈવિધ્યકરણ આપણે દાખલ કરવું જોઈએ. વૈવિધ્યકરણનો મતલબ એ થાય કે આપણે વિવિધતા દાખલ કરવી જોઈએ અને એનાથી બજારમાં આપણો જે ગ્રાહક વર્ગ જે છે એ લાંબા સમય સુધી જળવાઈ રહે અને આપણા નફાનું પ્રમાણ પણ યોગ્ય રીતે જળવાય. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સંચાલકીય કાર્યો જે છે એની આપણે ચર્ચા કરી.
जेनी अंदर मुख्यत्वे आपणे संचालन कार्य विस्तारों में पहलो आपणे मार्केटिंग संचालन एटले के बजारीय संचालन, मानव संसाधन संचालन, नाणाकीय संचालन अने उत्पादन संचालन एम चार मुद्दाओनो आपणे अभ्यास कर्यो छे। हवे आवनारा लेक्चरनी अंदर खूबज अगत्यनो मुद्दो संचालननी विविध सपाटीओ जे छे एना विशे आपणे चर्चा करीशुं। मित्रो, मारी चेनल मनोज भट्ट सर धोरण 12 कॉमर्स वाणिज्य संचालन एने चोक्कस चोक्कस आप लाइक अने सब्सक्राइब करजो। नेक्स्ट टाइम आपणे फरीवार मळीशुं। खूब खूब आभार, धन्यवाद।